નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સર પ્રાથમિક શાળા નંબર વિષય ગણિત સંખ્યા હું વી મકવાણ સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં પ્રશ્ન નંબર દસ એમાં કેટલાક પ્રશ્નો આપેલા છે કે કઈ સંખ્યા એવી છે કે જેનો વ્યસ્ત ન મળી શકે તો આપણને ખબર છે કે શૂન્યનો વ્યસ્ત મળી શકે નહીં કેમ કે શૂન્યના છેદમાં એક એનો વ્યસ્ત આપણે ગોતીએ તો આપણને મળે એક ના છે એટલે વ્યસ્ત ન મળી શકે તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે કઈ એવી સંખ્યા છે જેનો વ્યસ્ત ન મળી શકે તો તમારે કહેવાનું શૂન્ય ત્યાર બાદ પ્રશ્ન એવો છે કે એવી કઈ સંખ્યા છે જેના વ્યસ્ત છે એ પોતે જ છે તો બે સંખ્યા એવી છે જેનો વ્યસ્ત પોતે જ થાય એક અને માઇનસ શા માટે તો આપણને ખબર છે એક છે એનો વ્યસ્ત કરીએ આપણે શું તો શું થાય એક ના છેદમાં એક બરાબર શું થશે એક એટલે એકનો વ્યસ્ત પોતે એક જ મળે છે એવી રીતે માઇનસ એક તો એનો વ્યસ્ત પણ થશે એકના છેદમાં માઇનસ એક જેનો જવાબ પણ શું આવે માઇનસ એક એટલે એવી બે સંખ્યાઓ કે જે પોતે જ પોતાનો વ્યસ્ત થશે એટલે પરીક્ષામાં પૂછાય કે કઈ એવી સંખ્યાઓ છે જે પોતે પોતાનો વ્યસ્ત છે તો એક અને માઇનસ એક જીરોની વિરોધી સંખ્યા એ જીરો પોતે છે કેમ કે જીરો છે એ તટસ્થ સંખ્યા છે એમાં નિશાનીની ફેરબદલ કરી શકાય નહીં એટલે ઝીરોની વિરોધી સંખ્યા છે એ જીરો પોતે છે એટલે ઝીરોની વિરોધી સંખ્યા જીરો જ થાય એટલે પરીક્ષામાં પૂછવામાં આવે કે કઈ એવી સંખ્યા છે જેની વિરોધી સંખ્યા પોતે છે તો શૂન્ય વ્યસ્ત આવે તો એક અને માઇનસ એક પણ વિરોધી હોય તો ઝીરોની જીરો આગળ આપણે ભણી ગયા પ્રશ્ન અગિયારમાં એવી જ રીતે કઈ એવી સંખ્યા છે જેનો વ્યસ્ત ન મળી શકે તો શૂન્ય એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત મળી શકે નહીં અથવા શૂન્યનો વ્યસ્ત તમને પૂછવામાં આવે તો એવું લખી શકાય કે શૂન્યનો વ્યસ્ત મળી શકે નહીં કઈ એવી બીજી ખાલી જગ્યા છે કે એવી કઈ સંખ્યા છે જેના જે પોતાનો એક અને માઇનસ થશે માઇનસ પાંચની વિરોધી સંખ્યા વિરોધી નિશાનમાં ફેરબદલ કરવાની છે એટલે માઇનસ પાંચની વિરોધી શું થશે પાંચ એકના છેદમાં એક્સની વ્યસ્ત સંખ્યા તો શું શું અહીંયા સંખ્યાની જગ્યાએ આપણને એક્સ આપેલો છે તો આપણે સંખ્યાની જગ્યાએ એક્સને ને ઉપર અને એકને નીચે પણ લખી શકાય માત્ર લખો તો પણ ચાલે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો આપણને ખાલી જગ્યા સંખ્યા મળે તો કેવી મળે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવી મળે સમય સંખ્યા મળે અને કોઈ પણ સંખ્યાની વિરોધી ધન સંખ્યા સમય સંખ્યા હોય તો એની વિરોધી સંખ્યા આપણને કેવી મળે ધન જ મળે આપણે આગળ આગળના દાખલામાં શીખી ગયા કે ધન સમય સંખ્યા હોય અને એની વ્યસ્ત સંખ્યા તમે શોધો તો એ તમને ધન જ મળે અને ઋણ સમય સંખ્યા હોય અને એની તમે વ્યસ્ત સંખ્યા શોધો તો એ પણ ઋણ જ મળે ત્યારબાદ આપણે હવે આગળ જે ભણવાનું છે આજે કે ભાઈ સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરી શકાય સમય સંખ્યાનું સમય સંખ્યા રેખા પર નિરૂપણ શીખતા પહેલા આપણે ત્રણ વસ્તુ જે અગાઉ શીખી ગયા છે એ શીખવું પડશે પેલું છે શુદ્ધ ફોડા બીજું છે અશુદ્ધ અપૂર્ણાંક અને ત્રીજું છે મિશ્રપૂર્ણાક આ અપૂર્ણાંક આપ દાખલામાં તમને પૂછાય છે કે ઘણી વાર શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું કે ઘણી વાર અશુદ્ધ અપૂર્ણાંક આપેલું હોય ઘણી વાર મિશ્ર અપૂર્ણાંક આપેલું હોય અને તમને એવું કહેવામાં આવે કે તેને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો તમારે મિત્રો આમાં ખાસ યાદ રાખવાનું છે તમને જો આ ત્રણ પ્રકાર વિશે નહીં સમજ પડે તો સંખ્યા રેખા સમજવા માટે થોડીક અઘરી થશે જો તમે આ વસ્તુ તમે સરળતાથી શીખી જશો તો તમને સંખ્યા રેખા દોરવામાં ખૂબ જ અનુકૂળતા પડશે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય જેનો અંશ નાનો હોય હોય અને છેદ મોટો એવી સંખ્યાને શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા કહેવાય અને શુદ્ધ સંખ્યાને તમારે જ્યારે સંખ્યા રેખા ઉપર દર્શાવ્યું હોય ત્યારે આપણે જે સંખ્યા રેખા છઠ્ઠા ધોરણમાં ભણી ગયા એ દોરવાની છે હવે જો શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા ધન હોય તો એ જીરો થી એકની વચ્ચે આવશે અને જો શુદ્ધ હોય તો એ જીરો થી માઇનસ એકની વચ્ચે આવશે જો જીરો થી એક લખવાનું હોય તો જીરો અહીંયાથી શરૂ થશે અને અહીંયા આવશે પણ જો માઇનસ અથવા માઇનસ સંખ્યા તમને આપેલી હોય અને શુદ્ધ અપૂર્ણાંક હોય તો અહીંયા તમારે ઝીરો કરવો પડશે અને અહીંયા શું કરવું પડશે માઇનસ ક્યારે જ્યારે તમને અહીંયા ઋણ સંખ્યા આપેલી હોય ત્યારે પણ આપણને અહીંયા ધ્યાન ધન આપેલી છે એટલે આપણને આની જરૂર નથી એટલે હંમેશા યાદ રાખજો કે ધન સમય સંખ્યા ગમે હોય ધન સમય શુદ્ધ અપૂર્ણાક હોય અશુદ્ધ અપૂર્ણાક હોય કે મિશ્ર અપૂર્ણાંક હોય ધન સહી થી આવી રીતે શરૂ થશે આગળ બરાબર છે આવી રીતે તમે આગળ વધતા જશે ધન હોય તો અને ઋણ હોય તો જીરો આ સાઈડ આવશે અને અહીંયાથી આપણે આવી રીતે આગળ વધતા જઈશું અહીંયા આપણને ચાર ના છેદમાં પાંચ આપેલું છે તો આપણે જોઈએ કે ચાર ના છેદમાં પાંચના સંખ્યા ખબર દર્શાવવું હોય તો અહીંયા શુદ્ધ અપૂર્ણાંક છે શુદ્ધ અપૂર્ણાક હોય જયારે મોટો અંક ક્યાં છે તો કે નીચે તો આપણે કેટલા ભાગ પાડવાના છે નીચેના જેટલા ભાગ છે એટલા કેટલા ભાગ પાડવાના છે પાંચ તો આના પાંચ ભાગ પાડવાના છે એક બે ત્રણ ચાર અને પાંચ પડી ગયા એક બે ત્રણ ચાર અને પાંચ ભાગ પડી ગયા સરસ હવે આપણે લખતું જવાનું છે કે આ પાંચમાંથી પહેલો ભાગ આ પાંચમાંથી બીજો ભાગ આ પાંચમાંથી ત્રીજો ભાગ અને આ પાંચમાંથી ચોથો ભાગ અને આ પાંચમાંથી પાંચમો ભાગ એટલે એક બરાબર હવે આપણે સંખ્યા ક્યાં આવેલી છે તો અહીંયા ચાર ના છેદ માં પાંચ આવી રીતે તમારે દાખલો ગણો એટલે અહીંયા તમે આ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી દીધું કહેવાય એની પછી આપણે જોઈએ અશુદ્ધ અપૂર્ણા કોને કહેવાય તો અંશ મોટો હોય અને છેદ નાના હોય તેને આપણે અશુદ્ધ અપૂર્ણા કહેશું તો આમાં પણ જ્યારે આપણે સંખ્યા રેખા દોરીએ છીએ અહીંયા આપણે એક કામ કરીએ અહીંયા માઇનસ લઈએ કેમ કે આપણે અહીંયા ધનનું શીખી ગયા અહીંયા ઋણનું શીખીએ એટલે માઇનસ લઈએ હવે અહીંયા માઇનસ સંખ્યા છે એટલે તમારે જીરો અહીંયા અહીંયા આપણે અહીંયા દર્શાવ્યો છે અહીંયા એની બદલે અહીંયા જીરો ક્યાં દર્શાવવો પડશે અહીંયા દર્શાવવો પડશે બરાબર અને હવે અહીંયા ભાગ પાડતા જવાના છે પણ અહીંયા માઇનસ સંખ્યા છે એટલે ઝીરોથી આ બાજુ ભાગ પડશે કેટલા ભાગ પાડવાના છે નવ એટલે નવ ભાગ પાડીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હવે લખતા જઈએ આ કેટલા ભાગ છે પેલો ભાગ આ જો છેદ અહીંયા પાંચ હતા તો અહીંયા છેદમાં પાંચ જ અહીંયા પાંચ છે એટલે છેદમાં તો એની જ સંખ્યા આવશે ઉપરની સંખ્યા પર છે પછી ત્રણ ના છેદ પાંચ ચાર ના છેદમાં પાંચ પાંચના છેદમાં પાંચ છ ના છેદમાં પાંચ સાત ના છેદમાં પાંચ આઠ ના છેદમાં પાંચ અને નવ ના છેદમાં પાંચ હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણી સંખ્યા ક્યાં આવેલી છે અહીંયા આવેલી છે તો અહીંયા આપણે આવી રીતે કરી નાખવાનું છે એટલે અહીંયા દાખલો આપણો પૂરો થાય સંખ્યા રેખાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમે આવું પણ લખી શકો પાંચ ના છેદમાં પાંચ છે એટલે બરાબર શું થશે સોરી અહીંયા આપણે ભૂલી ગયા બધે માઇનસ કરવું પડશે ચાર પાંચ છ સાત આઠ નવ કેમ કે આપણી પાસે સંખ્યા કેવી છે માઇનસ અને ઝીરોથી આપણે આ સાઈડ જઈએ છીએ એટલે આપણને કેવી સંખ્યાઓ મળશે ઋણ મળશે એટલે આને તમે પાંચના છેદમાં પાંચ છે અને માઇનસ એક કહી શકો હવે અહીંયા આગળ આપણે જઈએ તો અહીંયા માઇનસ દસના છેદમાં પાંચ મળશે તો એને આપણે માઇનસ બે કહી શકીએ એટલે આ સંખ્યા ક્યાં આવશે નવના છેદમાં પાંચ છે અહીંયા આવશે નવના છેદમાં પાંચ અને કઈ બે સંખ્યાની વચ્ચે પૂછવામાં આવે તો કઈ બે સંખ્યાની વચ્ચે આવશે તો કે માઇનસ એક અને માઇનસ બેની વચ્ચે આવશે ત્યારબાદ આપણે શીખી ગયા મિશ્ર પૂર્ણાંક એક પૂર્ણાંક ત્રણ ના છેદમાં સાત તો એને આપણે જયારે સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો અહીંયા આપણને સીધી ખબર પડી જાય કે એક પૂર્ણાંક આપેલો છે આપણને આખો એટલે કે એક પૂર્ણ છે એટલે આ સંખ્યા રેખા ક્યાંથી શરૂ થશે એક થી ધારો કે આપણને એની જગ્યાએ આવી સંખ્યા આપી બે ત્રણ ના છેદમાં સાત તો આ સંખ્યા રેખા ક્યાંથી શરૂ થાય બે થી અહીંયા એક થી શરૂ થશે એટલે અહીંયા આપણે શું કરશું એક અહીંયા શું કરશું બે કેમ કે ધન સંખ્યા છે એટલે આપણે સંખ્યા રેખા આવી રીતે આગળ અહીંયા આવી રીતે આગળ વધશે બરાબર છે સરસ હાલ હવે આપણે જોઈએ કેટલા ભાગ પાડવાના છે મોટી સંખ્યા ક્યાં નીચે મોટી કે નાની સંખ્યા અહીંયા નથી જોવાની આપણે અહીંયા જ જોવાની છે તો કેટલી છે 7 તો કેટલા ભાગ પાડવા પડશે 7 તો અહીં પડીએ 1 2 3 4 5 6 7 छ ने सात एक बे तर पांच छ सात पड़ी गए सरस हालो આ એક આખો અને કેટલો ભાગ છે પેલો ભાગ એટલે એક પૂર્ણાંક એક ના છેદમાં સાત આ કેટલા ભાગ છે બીજો એટલે એક પૂર્ણાંક એક ના છેદમાં સાત આ કેટલો છે ત્રીજો આ છે સોથો આ છે એ પાંચમો અને આ છે એ છઠ્ઠો અહીંયા એક પૂર્ણાંક આપણે શા માટે બધે આગળ લખવું પડ્યું કેમ કે અહીંયા એક થી શરૂ કરી છે આપણે અહીંયા નથી કે આગળ કર્યું શું કામ જીરો થી શરૂ થઈ હતી અહીંયા પણ આપણે નથી આગળ કઈ મૂક્યું શું કામ કેમ કે જીરો થી શરૂ થઈ છે પણ અહીંયા મિશ્ર પૂર્ણાંક આપેલો છે આગળ એક પૂર્ણાંક આપેલો છે એટલે આપણે સંખ્યા રેખા એક થી શરૂ કરી છે એટલા માટે આપણે અહીંયા બધા એક પૂર્ણાંક એક નવ આપણે આપણી સંખ્યા એક પૂર્ણાંક ત્રણ ના છેદમાં સાત ક્યાં આવેલી છે અહીંયા આવેલી છે લો મિત્રો અહીંયા દાખલો પૂરો થઈ છે આગળ આપણે જોઈએ કે બે સમય સંખ્યાની વચ્ચે આવતી સમય સંખ્યા લખો બે સંખ્યા સમય સંખ્યાની વચ્ચે આવતી સમય સંખ્યા લખો તો આપણે દાખલો લઈએ પાંચ અને ત્રણ ના છેદ સાત આ બે ની વચ્ચે આવતી આપણે સમય સંખ્યા લખવી છે ઘણી વાર તમને એમ કે વચ્ચે આવતી બે સમય સંખ્યા લખો ત્રણ લખો ચાર લખો પાંચ લખો દસ લખો ગમે એટલી કે એ પ્રમાણે આપણે દાખલો કરવાનો હોય અત્યારે આપણે એક કામ કરીએ કે આ બે ની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ મેળવીએ આ બે ની વચ્ચે આવતી પાંચ સમી સંખ્યા મેળવવા માટે આપણે શું કરવાનું છે તો પેલા છેદ સરખા કરવાના છે અને છેદ સરખા કરવા માટે આપણે શું લેવું પડે લસા લેવું એટલે આપણે શું લેશું લસા તો અહીંયા બે વડે ભાગ નહીં ચાલે ત્રણ વડે નહીં ચાલે પાંચ વડે ચાલશે તો પાંચ એકા પાંચ ને અહીંયા સોરી સાત હવે અહીંયા પૂરું થઈ ગયું અહીંયા સાત વડે ચાલશે એટલે એ અને એક આ બે નો ગુણાકાર એટલે કેટલો આવશે એનો લસા પાંત્રીસ આવશે એટલે આનો આપણે પાંત્રીસ છેદમાં કરવાના છે એટલે આને સાત વડે ગુણવા પડશે એટલે આને સાત વડે ગુણશું તો આને પણ સાત વડે ગુણવા પડશે આને પાંચ વડે ગુણવા પડશે આની પાંચ વડે એટલે શું થશે તો કે માઇનસ સાત દુ ને ચૌદ ને સાત પંચા પાંત્રીસ અને આનું શું થશે તો પાંચ તેરી પંદર અને સાત પંચા માઇનસ ચૌદ અનેગર માઇનસ દસ માઇનસ નવ માઇનસ આઠ માઇનસ સાત માઇનસ છ માઇનસ પાંચ માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર આ બેની વચ્ચે આટલી બધી સંખ્યાઓ આવે છે એટલે અહીંયા આપણે હવે કઈ કરવાની જરૂર નથી આમાંથી કોઈ પણ સંખ્યા તમે લઈ શકો ધારો કે હું આમ લખું તો કે વચ્ચે આવતી સંખ્યા કઈ થશે તો કે માઇનસ તેરના છેદમાં પાંત્રીસ માઇનસ બારના છેદમાં પાંત્રીસ માઇનસ અગિયારના છેદમાં પાંત્રીસ માઇનસ દસના છેદમાં પાંત્રીસ માઇનસ નવ ના છેદમાં પાંત્રીસ એક બે ત્રણ ચાર પાંચ થઈ ગઈ આપણે માઇનસ પાંચ ના છ સાત આઠ નવ અને માઇનસ ચાર ના છેદમાં પાંત્રીસ આ બધી સંખ્યાઓની વચ્ચે આવતી સમય સંખ્યાઓ થશે તમે ધન લખ્યું હોય તો ધન પણ લખી શકો પણ એવા અંકો આપણે લેવાના છે જેની વચ્ચે આવતા હોય આ બંને સંખ્યા લેવાની નથી આપણે કેવી સંખ્યા લેવાની છે કે માઇનસ ચૌદ અને પંદર એની વચ્ચે જે આવતી હોય એ સંખ્યા સ્વાધ્યાય એક પોઈન્ટ બે સંખ્યા રેખા પર નિરૂપણ કરો ઘણી વાર તમને એવું પણ આપેલું હોય કે દર્શાવો એ બંનેનો અર્થ એક જ થાય નિરૂપણ કરવું કે દર્શાવવું એ જે આપણે અહીંયા જે કર્યું છે ને આ નિરૂપણ આવી રીતે જ કરી શકાય અને દર્શાવી પણ આવી રીતે શકાય એક દાખલો આપણે સ્વાધ્યાયનો ગણીએ પહેલો દાખલો કે ભાઈ 7 ના છેદમાં 4 તો પહેલા આપણને ખબર છે કે કેવો અપૂર્ણાંક છે અશુદ્ધ અપૂર્ણાંક છે એટલે સંખ્યા રેખા સંખ્યા કેવી છે ધન છે કે ઋણ છે તો કે ધન છે મોટી સંખ્યા કઈ છે તો કે 7 તો કે ધન સંખ્યા એટલે શરૂ ક્યાંથી થશે અહીંયાથી અને જશે કેવી રીતે આવી રીતે આગળ જશે કેમ કે ધન સંખ્યા છે જો ઋણ હોત તો આપણે 0 અહીંયા લખત અને અહીંયાથી આવી રીતે શરૂ કરત પણ અહીંયા ધન છે એટલે 0 થી શરૂ કરીએ કેટલા ભાગ પડે છે 7 તો 1 2 ત્રણ ચાર પાંચ છ અને સાત હવે લખતા જઈએ એકના છેદમાં ચાર બેના છેદમાં ચાર કેમ કે છેદમાં ચાર છે ત્રણના છેદમાં ચાર ચારના છેદમાં ચાર પાંચના છેદમાં ચાર છના છેદમાં ચાર અને સાતના છેદમાં ચાર આપણી સંખ્યા ક્યાં આપણને મળશે અહીંયા સાતના છેદમાં ચાર આપણે ખબર ચારના છેદમાં ચાર એટલે કેટલા થશે ચાર ભાઈ ચાર કરીએ તો જવાબ શું આવશે એક આવી રીતે તમારે બીજો દાખલો જે છે છે એ ગણવાનો પ્રશ્ન કે અહીંયા જો એવું આપ્યું આપ્યું છે શું છે નિરૂપણની જગ્યાએ કે આ અહીંયા ત્રણ સંખ્યા આપી છે એક બે અને ત્રણ સંખ્યા રેખા પર દર્શાવો તો એની માટે પણ અહીંયા આપણે કેવી સંખ્યાઓ તરીને આપેલી છે ઋણ એનો મતલબ એવો થાય કે આ ઝીરોથી થી કઈ સાઈડ આવશે આ બાજુ આવશે આપણે એમ પણ કહીશ કે ધન સંખ્યા છે એ જીરો થી જમણી બાજુ આવે ને ઋણ સંખ્યા છે ઝીરો થી ડાબી બાજુ આવે છે આવશે ઋણ સંખ્યા છે ઋણ સંખ્યા છે એટલે જીરો ક્યાં લખશું આ સાઈડ લખશું કેટલા ભાગ પાડવાના છે અગિયાર તો અહીંયા પાડીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ

અને માઇનસ અગિયાર ના છેદમાં અગિયાર એટલે શું થશે માઇનસ એક આપણી સંખ્યા બે ના છેદમાં આવી રીતે અહીંયા કરશું એટલે આ નિરૂપણ થઈ ગઈ અથવા દર્શાવાઈ ગઈ હવે માઇનસ પાંચના છેદમાં એટલે કે આ દર્શાવાઈ ગઈ અને છેલ્લે માઇનસ નવ ના છેદમાં અગિયાર એટલે તેની સંખ્યાઓ દર્શાવાઈ ગઈ અહીંયા દાખલો પૂરો થાય છે પ્રશ્ન નંબર ત્રણ બે થી નાની હોય તેવી પાંચ સમય સંખ્યા લખો બે થી નાની હોય એવી સંખ્યા તો આપણને ખબર છે બે થી નાની પૂર્ણ સંખ્યા પણ સમય કહેવાય પૂર્ણાક હોય તો સમયે હોય તોય પણ તો સમય કહેવાય બે થી નાની તો બે થી નાની સંખ્યા કઈ થશે તો બે થી નાની સંખ્યા એટલે જોઈએ બે થી નાની એટલે કે એક પછી જીરો પછી માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ આમ અનંત સુધી આ બધી બે થી નાની જ થશે તો એમાંથી આપણે કેટલી લઈ લેવાની છે પાંચ તો બે થી બે થી નાની પાંચ સમય સંખ્યા આમાં તમે કોઈ પણ લઈ શકો હું તો ક્રમમાં જ લઉં છું પહેલેથી તો એક જીરો માઇનસ એક માઇનસ બે અને માઇનસ ત્રણ પ્રશ્ન નંબર ચાર માઇનસ બે ના છેદમાં પાંચ અને એક ના છેદમાં બે વચ્ચે આવતી દસ સમય સંખ્યામાં આપણે લખવાની ચાની વચ્ચે આવતી તો સૌ પ્રથમ શું કરશું અહીં લખીએ માઇનસ બે ના પાંચ અને એક ના છેદમાં બે આની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યા મેળવતા પહેલા આપણે છેદ કેવા કરવા પડશે સરખા તમે તમને જો કદાચ એટલો બધો ભાવતો ન હોય તો તમે સીધું પણ આનું કરી શકો બે બે એકા બે અહીંયા પાંચ પાંચ એકા પાંચ પાંચ દુ દસ એ નો આવડતું હોય તો તમારે એવું કર બે ને આની બે સાથે ગુણવાના એટલે શું થશે તો કે બે દુ ચાર અને પાંચ દુ દસ આને આ બે સાથે ગુણવાનો તો પાંચ એકા પાંચ ને પાંચ દુ દસ છેદ સરખા થઈ ગયા એટલે કે ચોકડી ગુણાકાર કરવાનો આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે બે સાથે કરવાનો એવી જ રીતે આ બેનો ગુણાકાર છે એ આની સાથે અને આની સાથે બે સાથે કરવાનો એટલે તમને છેદ સરખા મળી જશે હવે જો માઇનસ ચારની થી પાંચની વચ્ચે દસ સંખ્યા આવી જશે એ જોઈએ તો માઇનસ ચાર ની વચ્ચે તો આ ચાર કરી હવે એની વચ્ચેની સંખ્યા ઓળખીએ તો કે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ ચાર અને પાંચ આ બે ની વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે તો ગણીએ કેટલી આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ જ આવે છે દસ નથી આવતી તો હવે શું કરશું તો એક કામ કરીએ હવે તમારે એવું કરવાનું કે જો દસ નું આવતું હોય તો આને બે વડે ગુણવાના બંનેને નીચે અને ઉપર બે જગ્યા ધારો કે તોય દસ નો આવે તો પછી ત્રણ વડે ગુણવા દસ નો તફાવત નો આવે તો ચાર વડે ગુણ એમ ગુણતા જવાના જયારે એમ થાય કે તફાવત આવી ગયો એ સંખ્યા વડે ગુણવાના આપણે જોઈ જોઈએ કે ચાર દુ આઠ અને પાંચ દુ દસ તો આઠ અને માઇનસ આઠ ને દસ ની વચ્ચે સંખ્યા આવી જશે એટલે બે વડે ગુણીએ એટલે લખીએ કે ઉપરની સંખ્યાને બે વડે ગુણતા શું કામ અહીંયા મેં બે લખ્યું છે કે મને ખબર છે કે બે વડે ગુણી છે એટલે મને વચ્ચે દસ સંખ્યાઓ મળી જશે એટલે મેં બે વડે કર્યું છે જો મને ન મળે તો હજી હું આ લખત નહીં હું જોઈ જોત પાછળ રફ પેજમાં કે ત્રણ વડે ગુણવાથી મળે છે ચાર વડે ગુણવાથી મળે છે જે સંખ્યા વડે ગુણવાથી મળતું હતું એ સંખ્યા વડે આને ગુણ એટલે બે વડે ગુણતા એટલે આને ગુણી આવે તો ચાર દુ ને આઠ અને દસ દુ ને વીસ અહીંયા પાંચ દુ દસ અને દસ દુ ને વીસ આની વચ્ચે આવતી છે વચ્ચે આવતી દસ સમય સંખ્યા આઠથી પછી લખતું લખતું જોવાનું માઇનસ સાતના છેદમાં માઇનસ છના છેદમાં વીસ માઇનસ પાંચના છેદમાં વીસ માઇનસ ચારના છેદમાં વીસ માઇનસ ત્રણના છેદમાં માઇનસ બેના છેદમાં વીસ માઇનસ એકના છેદમાં વીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત જીરોના છેદમાં વીસ એકના છેદમાં અને બેના બે ના છેદમાં વીસ સાતના છે ધન સંખ્યા પણ લખી શકો ટૂંકમાં તમારે આ બે ની વચ્ચે આવતી દસ સમય સંખ્યા લખવાના છે સરસ મિત્રો હવે આની પછીના જે દાખલા છે એ આવી રીતના જ છે ઘણા દાખલા એવા છે કે જેની વચ્ચેની સમય સંખ્યા ગોતવાની છે અને એક દાખલો એવો છે કે જેને આ કે બે થી નાની હોય તેવી પાંચ સમય સંખ્યા એમાં અહીંયા માઈનસ બે થી નાની હોય પાંચ સંખ્યા સમય સંખ્યાઓ લખવાની છે તો એ તમારે જાતે ઘરે લેશનમાં કરવાના છે સરસ આભાર